હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વાધ્યાય પોથીનો પાઠ 14 રાજુનું ખેતર ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે. તો ચાલો શીખીએ પાઠ 14 રાજુનું ખેતર ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. બાળ મિત્રો, પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ 1, તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે? જવાબ, અમારા વિસ્તારમાં મગફળી, કપાસ, બાજરી, ઘઉં, ચણા, તુવેર, વરિયાળી વગેરે શાકભાજી થાય છે. બાળ મિત્રો, આ પ્રશ્નનો જવાબમાં તમે તમારા વિસ્તારમાં થતા પાક પણ લખી શકો છો. સવાલ 2, અત્યારે ખેતી કામમાં કયા આધુનિક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ, અત્યારે ખેતી કામમાં ટ્રેક્ટર, સનેડા, વિવિધ જમીન ખેડવાના સાધનો, થ્રેસર, વાવણીઓ વગેરે આધુનિક ઓજારોનો ઉપયોગ થાય છે. સવાલ 3, પહેલાના સમયમાં ખેતી કામમાં કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો? જવાબ, પહેલાના સમયમાં હળ, કોદાળી, પાવડા, ખુરપી, બળદ જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સવાલ 4, ખેતી કામમાં ઓજારોની જરૂરિયાત કેમ પડતી હશે? જવાબ, ખેતી કામમાં દરેક કામ હાથથી કરવું મુશ્કેલ ભર્યું છે અને એ કામ ઓજારોની મદદથી સરળતાથી કરી શકાય છે, એટલે ઓજારોની જરૂર પડે છે. પ્રશ્ન ક્રમ 2, નીચે ચિત્રમાં આપેલા ઓજારો અથવા સાધનોના નામ જણાવી તેના ઉપયોગ જણાવો. ચિત્ર અહીંયા આપ્યું છે, એ ઓજારનું નામ લખવાનું છે. રોટાવેટર છે, ઉપયોગ લખીએ. આ ઓજારનો ઉપયોગ કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવા માટે થાય છે. આ ઓજારને ટ્રેક્ટરની મદદથી ચલાવવામાં આવે છે. બીજું ઇલ્લીજ એટલે કે દાતરડું ઉપયોગ. આ ઓજારોનો ઉપયોગ કોઈ પણ શાકભાજી કાપવા કે ઘાસ કાપવા માટે વપરાય છે. ટ્રેક્ટર ઉપયોગ આધુનિક સમયમાં ખેતી માટે ખૂબ જ ઉપયોગી સાધન છે. ટ્રેક્ટરની મદદથી જમીનને ખેડીને વધારે ઊંડી બનાવી શકાય છે. પાવડો, આ ઓજારોનો ઉપયોગ માટી કે અન્ય વસ્તુઓને ફેરવવા માટે થાય છે, જે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવું સાધન છે. કોદાળી, વાસીતું કરવા માટે, ઘાસ અથવા નકામી વનસ્પતિઓને જમીનમાંથી ઉખેડવા માટે તેમજ કોઈ જગ્યાએ ખાડો કરવાનો હોય તો તેના માટે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ થ્રેસર, તૈયાર થયેલા પાકમાંથી દાણાને છૂટા પાડવા માટે ખૂબ જ ઉપયોગી ઓજાર છે. સમય અને શક્તિનો બચાવ કરનારું છે. ટ્રેક્ટરની મદદથી ચાલે છે. પ્રશ્ન ક્રમ 3, તફાવત આપો. પહેલાના સમયની ખેતી અને અત્યારના સમયની ખેતી. જૂના સમયમાં ખેતીમાં સિંચાઈની સુવિધાઓ ઓછી હતી, જ્યારે અત્યારના સમયની ખેતીમાં સિંચાઈની સુવિધાઓનો વધારો થયો છે. જૂના સમયમાં ખેતીમાં પરંપરાગત ઓજારોનો જ ઉપયોગ કરવામાં આવતો, જ્યારે આધુનિક સમયની ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. બિયારણો, ખાતર વગેરે પરંપરાગત વપરાતા હતા. અત્યારે બિયારણો અને ખાતરોમાં નવા સંશોધનો થયા છે, તે વપરાય છે. પ્રશ્ન 4, તમારા વિસ્તારમાં થતા ખેતીના એક પાકના ઉત્પાદનના તબક્કા વિશે લખો. કૌંસમાં આપ્યું છે, ખેડ, વાવણી કે માવજત, કાપણી, લણણી, તૈયાર પાક સુધીના તબક્કા લખવાના. મગફળી એ અમારા વિસ્તારમાં થતો પાક છે. આ પાક માટે સૌપ્રથમ જમીનને ખેડવામાં આવે છે. યોગ્ય પ્રમાણમાં વરસાદ થતાં મગફળીની વાવણી કરવામાં આવે છે. છોડને દવા તેમજ ખાતર આપવામાં આવે છે. લગભગ 4 માસ જેવા સમયમાં પાક તૈયાર થાય છે. તૈયાર થયા પછી તેને ઉપાડીને સૂકવી દેવામાં આવે છે. સુકાયા પછી થ્રેસર વડે તેના દાણાને છોડથી અલગ કરવામાં આવે છે. આ મગફળીને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે. પ્રશ્ન 5,
તમારા ખેતરમાં નીચે આપેલી પરિસ્થિતિઓ ઉદ્ભવે ત્યારે તમે શું કરશો? એક, પાકમાં નિંદામણ વધી ગયું છે તો હું પાકમાં નિંદામણ વધી ગયું હોય તો તેને દૂર કરવું તેના માટે દવાનો છંટકાવ કરી શકાય. બે, પાકને જીવજંતુઓથી બચાવવા. પાકને જીવજંતુઓથી બચાવવા માટે પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. સવાલ ત્રણ, પાકને ઉધઈ લાગી છે. પાકને ઉધઈ લાગી ગઈ હોય તો ઉધઈનાશક દવાનો છંટકાવ કરીને ઉધઈ દૂર કરીશું. જમીનની ફળદ્રુપતા વધારવા. જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં કુદરતી ખાતરો ઉમેરવા જોઈએ, પાકની ફેરબદલી કરવી જોઈએ. પાંચ, ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા. ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા માટે સમયસર નિંદામણ દૂર કરવું, ખાતર આપવું, દવા છાંટવી, યોગ્ય પાકની ફેરબદલી કરવી જોઈએ. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.